હવે ઉમેદવારો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાવનગરના ઉમેદવાર ભારતી શિયાળના સમર્થનમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરના મુખ્ય રસ્તા પર રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા. વાઘાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પણ જંગી લીડથી ભાજપના તમામ ઉમેદવારો જીતશે. તો વાઘાણીએ લોકોને એવું પણ કહ્યું કે 23 એપ્રિલે ભાજપનું બટન એટલું દબાવો કે મશીન બગડી જાય. લોકસભાની ચૂંટણીને જ્યારે મતદાનને માત્ર ને માત્ર ગણતરીનો સમય બાકી છે ત્યારે અમારી સાથે ભાવનગર ભાવનગરની અંદર જે રોડ શો કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમારી સાથે છે. સીધી જ એમની સાથે વાત કરશું. જીતુભાઈ, ખાસ કરીને ગઈ 2014ની અંદર અવડી મોટી લીડ હતી, આમ છતાં પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટીનો પરાકાષ્ઠા શા માટે? ચૂંટણી છે એટલા માટે. ચૂંટણીમાં પ્રચાર પ્રસાર 2014માં નરેન્દ્રભાઈ ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે હતા. હવે નરેન્દ્રભાઈ આ દેશના સર્વસ્વીકૃત વડાપ્રધાન, દુનિયાનું વિરાટ વ્યક્તિત્વ, ભારતનું અડીખમ નેતૃત્વ, દેશને સુરક્ષિત ને સલામત રાખે છે ત્યારે એનું વિરાટ સ્વરૂપ લઈને લોકોનું સમર્થન લઈએ છીએ. અને લોકો જે પ્રકારે ઉત્સાહભેર સમર્થન આપી રહ્યા છે, આ પણ જોઈ રહ્યા છો, આ રેલી નહીં, ખૂબ મોટો રેલો છે. કોંગ્રેસ જે પ્રકારે નકારાત્મક પ્રચાર રાજ્યમાં કરે છે, ભાવનગરમાં કરતી હતી, એને બરાબર જવાબ એ લોકોએ આપ્યો છે, જનતા જનાર્દને આપ્યો છે, ના માત્ર ભાજપના કાર્યકર્તા પણ તમામ લોકો સ્વયંભુ આ રેલીમાં જોડાણા છે. હું માનું છું કે કોંગ્રેસના હાલ શું થવાના છે આ રેલીએ સમર્થન થકી નક્કી કરી દીધું. પાટીદારો અને ક્ષત્રિયોનો કોંગ્રેસ તરફ ઝુકાવ છે આ વખતે તમને લાગી રહ્યું? આપ જોઈ રહ્યા છો અહીંયા ડાયમંડના ઉદ્યોગપતિઓ, ડાયમંડના અગ્રણીઓ, સમાજના આગેવાનો, અમે જ્ઞાતિ જાતિથી પર બધા સમાજને સાથે લઈને ચાલીએ છીએ. આવી વાતો, જૂઠાણાઓ ફેલાવવાની વાત એ કોંગ્રેસ દર વખતે કરી હતી. આ મારું લખી લેજો, તમે બતાવજો, ભારતીય જનતા પાર્ટી સંસદ તમામ જ્ઞાતિના મતોથી અમે જીતવાના છે, પણ બતાવજો. જીતુભાઈ, છેલ્લો સવાલ કે લોકશાહીની અંદર અત્યારે જે રીતે રાજકીય આગેવાનો પર હુમલા થઈ રહ્યા છે તે આપના મતે કેટલું યોગ્ય છે? ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આ જીતુભાઈ વાઘાણી, તેમનું સ્પષ્ટ કેવું છે કે નરેન્દ્રભાઈ મોદીની જે પ્રસિદ્ધિ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં જીતી રહી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.